તો સૌ પ્રથમ તો આપણે શું કરીએ તો કે ચડતા ક્રમમાં ગોઠવી દઈએ ક્રમમાં ગોઠવતા તો હવે સૌથી નાની માહિતીને પેલા લઈએ તો કે નાની માહિતી છે આપણી પાસે બાર બાર કેટલી વાર છે બે વાર તો આપણે એ લખી નાખીએ બાર અને બાર ત્યાર પછી આપણી પાસે કઈ માહિતી છે તો કે તેર તેર એ પણ કેટલી વાર છે તો કે બે વાર તો આપણે લખના કે તેર તેર બે વાર હવે આપણી પાસે છે ચૌદ 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 તો ત્રણ વાર ચૌદ ચૌદ અને ચૌદ ત્યાર પછી આપણી પાસે શું હોય તો કે સોળ અને ઓગણીસ તો કે સોળ અને ઓગણીસ હવે પેલો તે આપણે લખીએ બહુલક તો લખીયે બહુલક કોને કહેવાય બહુલક બાર બે વાર તેર બે વાર અને ચૌદ બે વાર હોત ને તો આપડા ત્રણ બહુલક થાય બાર તેર ને ચૌદ પણ આ તો ચૌદ ની સંખ્યા સૌથી વધી ગઈ એટલે એ જીતી ગયું તો બહુલક કોણ થયું તો કે ચૌદ હવે વાત કરીએ મધ્યસ્થ વિશે તો મધ્યસ્થ કઈ રીતે ગોતવું તો મેં તમને એવું કીધું હતું કે જેટલી સંખ્યા છે ને ભાગા બે કરી દયો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ ભાગ્યા બે કરીએ તો આપણને શું જવાબ આવે ચાર પોઈન્ટ પાંચ નજીકની પૂર્ણ સંખ્યા કેટલી છે તો કે પાંચ તો એક બે ત્રણ ચાર ને પાંચ પાંચમા નંબર ઉપર જે છે એ આપણો મધ્યસ્થ થશે એ રીતે ના કરવું હોય તો બે બાજુથી ઉડાડતા જવાના આ બાજુથી બે કાઢી નાખીએ આ બાજુથી બે કાઢી નાખીએ આ બાજુથી બે કાઢીએ આ બાજુથી બે કાઢીએ તો એકલું વચ્ચે વધ્યું ચૌદ નંબર એ આપણો થઈ જશે મધ્યસ્થ તો આ રીતે પણ મધ્યસ્થ ગોતી શકાય વિડિયોને પોઝ કરી ચોથો દાખલો તમારી નોંધપોથી માં ઉતારી લો ત્યાર પછી વિડીયો ચાલુ રહેતા જજો ચોથા પછી પાંચમો દાખલો ફોટોની એક લિંક સ્વરૂપે ડિસ્પ્લે પર જ આપી દઈશ ટચ કરશો એટલે જોઈ શકાશે સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો ત્યાંથી પણ તમે જોઈ શકશો બાર મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડીયોને લાઈક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કરે હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં